नजर करिए अमदावादना मुख्य समाचार पर। अमदावाद में भगवान जगन्नाथ ने 144मी रथयात्रा ने हवे सौ कोई आतुरता थी राह जोई रहा छे। दर वर्षे रथयात्रा में हजारों भक्तों घोड़ापुर अखाड़ा भजन मंडळीओ अने 100 जेटला ट्रक वगैरे जोड़ाय छे। सरकार रथयात्रा काढवा माटे स्थितिनी समीक्षा करीने आवनार दिवसों में योग्य निर्णय लेशे। त्यारे वर्षोनी परंपरा मुजब रथयात्रा साथे जोड़ाता अखाड़ानुं अनेरुं महत्व रहेलुं छे। भगवान ज्यारे नगरचर्याए निकळे त्यारे आ अखाड़ाओ पण पोतानी कर्तबबाजीनी झांकीनुं प्रदर्शन करता होय छे, जेमां तेओ तलवारबाजी, मलखम, लाकड़ी, बरंडी, आगवाळा चक्रो, बॉडी बिल्डिंग स्टंट वगैरे अलग अलग प्रकारना स्टंट अने व्यायामथी कर्तव्यनुं प्रदर्शन करता होय छे। રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી ચોમાસાની જમાવટ થઈ હતી। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 251 તાલુકામાં 4 ઇંચ વરસાદ થયો છે। એ ઉપરાંત રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમના 12.31% વરસાદ થયો છે। અમદાવાદમાં લોકો 2 દિવસથી બફારો અનુભવી રહ્યા છે। છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં 13.74 મિલીમીટર વરસાદ થયો છે, જ્યારે સૌથી વધુ સુરતના પલસાણામાં વરસાદ નોંધાયો છે। દરિયા સપાટી પર વેસ્ટ ઇન્ડિઝના કારણે હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં ડાંગ, નવસારી, સુરત, ભરૂચ અને તાપીમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે। અમદાવાદ સ્માર્ટ સિટી તરીકે ઓળખાય છે, પરંતુ શહેરમાં ચોમાસાની શરૂઆત થતાં જ સ્માર્ટ સિટી અમદાવાદમાં ભૂવા સિટી બની જાય છે। શહેરના ખોખરા પોલીસ સ્ટેશનની પાસે જ મણિનગર ખોખરાના મુખ્ય માર્ગ પર ભૂવો પડ્યો છે। જો કે દર વખતથી જેમ એએમસીએ આ વખતે પણ માત્ર બેરિકેડ લગાવીને સંતોષ માન્યો છે। સ્થાનિકો દ્વારા રસ્તા પર ભૂવા પડવા સાથે ગટરના ગંદા પાણી લીક થઈને માર્ગ પર ફરી વળ્યા હોવાની અનેકવાર ફરિયાદ કરી હોવા છતાં તેઓ કોઈ કાયમી ઉકેલ આવી રહ્યો નથી। તંત્રની બેદરકારીને કારણે પોલીસ સ્ટેશનના કામે આવતા નાગરિકો સહિત પોલીસ જવાનોને માર્ગ પર ફરી વળેલા આ ગટરના ગંદા અને અસહ્ય દુર્ગંધ મારતા પાણીમાંથી જ પસાર થવું પડી રહ્યું છે। એએમસી કર્મચારીઓ કચરો ઠાલવીને વધુ ગંદકી ફેલાવતા હોવા છતાં તે કચરા પેટીને ખસેડવાની લાંબા ગાળાની રજૂઆતનો એએમસીનું તંત્ર ઘોડીને પી જતું હોય તેવું લાગી રહ્યું છે।